પાસઠ વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા સાથે ખાસ વાતચીત. ગુજરાતમાં ધીરે ધીરે ચૂંટણીના પડ ગામમાં વાકી ચૂક્યા છે અને બસ બધાને ગણતરીના દિવસો બાકી હોય તે ત્યારે દરેક પક્ષ પોતપોતાના મતક્ષેત્રમાં તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે તલવાડી સમાજના આગેવાન અને લોકોના હૃદય સમ્રાટ એવા જગદીશભાઈ મકવાણાને ભારતીય જનતા પાર્ટી દ્વારા 65 વિધાનસભાના ઉમેદવાર તરીકે ઘોષણા કરતા જ જગદીશભાઈ મકવાણા દ્વારા પોતાના હજારો સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભરી સંતો મહંતોના આશીષ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જગદીશભાઈ મકવાણા દ્વારા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર લકુમ હિંમત સાથે કેમેરામેન દીપક લકુમ, દેવ મિરર ન્યૂઝ. સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર. જગદીશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીના જે એક ઉમેદવાર છે અને એમને મોકો આપ્યો છે આ વિધાનસભા ચૂંટણી લડવા માટેનો, ત્યારે આપણે એમને પૂછ્યું. નમસ્કાર. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી 2022ની આ સામાન્ય ચૂંટણીમાં 62 વઢવાણ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી મને ટિકિટ આપી છે. મેં ગઈકાલે તારીખ 13મીના રોજ હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે. ઠેર ઠેર બધા જ મંદિરોમાં સંતો મહંતોના આજે મેં રૂડા આશીર્વાદ પણ મેળવ્યા છે. વિવિધ સમાજની સંસ્થાઓમાં પણ જઈ અને એના પ્રતિનિધિઓ એના આગેવાનોના સમર્થન મને ભરપૂર મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત ઉપર અને દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ પાર્ટીનું નેતૃત્વ હોય, જેપી નડ્ડા સાહેબ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માનનીય અમિતભાઈ શાહ આ દેશના ગૃહમંત્રી તરીકેનું સુકાન સંભાળી રહ્યા હોય, માનનીય અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશ અને ગુજરાતનો ખૂબ જ વિકાસ થયો હોય, ત્યારે લોકોએ પણ આ વિકાસના ફળ ચાખ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જ્યારે સમગ્ર દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે એવા સમયે ડબલ એન્જિનની સરકાર એવું ગુજરાત અને ગુજરાતની આ ચૂંટણીઓમાં ખૂબ જ અમે 182 સીટ ઉપર વિજેતા બનવાના છે. એમાં મારી વઢવાણ વિધાનસભા તો ખરી જ, પણ આ જિલ્લાની 5-5 વિધાનસભાની સીટ અમે સારી રીતે જીતવાના છીએ. એ મને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ જિલ્લાની જનતા ઉપર ખૂબ જ ભરોસો અને વિશ્વાસ છે.